ભેસાણ સરકારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કમોસમી વાતાવરણ ચોમાસુ ઉનાળો શિયાળો મિશ્ર ઋતુને લઈને બીમારીઓના કેસોમાં ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભેસાણની સરકારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કમોસમી વાતાવરણ ચોમાસુ ઉનાળો શિયાળો મિશ્ર ઋતુને લઈ બીમારીઓના કેસોમાં ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભેસાણ તાલુકો 42 ગામડાઓને જોડતો સરકારી હોસ્પિટલમાં 42 ગામના દર્દીઓ દરરોજના 250 થી 300 બીમારીના કેસો ઓપીડીમાં જોવા મળે છે. મુખ્યત્વે રોગોમાં શરદી, ઉધરસ, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુની કેસોની સારવાર માટે હોસ્પિટલમાં સવારથી લાંબી લાઈનો જોવા મળે છે, ત્યારે સારવાર માટે ડોક્ટર ફોજિયાબેન દ્વારા સારવાર આપવામાં આવે છે. સાથે સાથે તાલુકા હેલ્થ કચેરીના ડોક્ટર દ્વારા ગંભીર રોગનો ફેલાય તે માટે આશા વર્કર બહેનોને તાલીમ આપી દરેક ગામડાઓમાં ઘરે ઘરે જઈને નવદંપતિ, સગર્ભા, નવજાત શિશુઓની કાળજી રાખવા માટે તેમજ વધારે સારવાર માટે હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. મારું નામ ડૉક્ટર સંધ્યા પાટલ છે. હું અત્યારે ભેસાણ સીએચસીમાં વર્ક કરું એઝ અ મેડિકલ ઓફિસર. અત્યારે અમારી ઓપીડી અરાઉન્ડ 200 થી 300 ઇઝીલી. ખાસ કરીને કઈ કઈ બીમારીઓ છે મેડમ? અત્યારે સિઝન ચાલુ હોય, સિઝન ચેન્જ થવાની હોય. અમારે મલેરિયા, ડેન્ગ્યુ એવા કેસીસ વધારે છે. ડાયરિયા, વોમિટિંગ, કેમ કે સિઝન મિક્સ થઈ ગઈ છે અને પેશન્ટની ઇમ્યુનિટી બિલ્ડઅપ કરવા માટે બોડી એવી રીતના બ્રેક કરે છે. બીજી વસ્તુ એ પ્રમાણે ડિલિવરીથી દરરોજના બપે એક બપે હોય જ છે અને અમારી ઓપીડી વધારે છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.